તો નમસ્કાર મિત્રો, હું છું સૌરવ રબારી અને તમે જોઈ રહ્યા છો સૌરવ રબારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે મોબાઈલનું સ્ક્રીન રેકોર્ડિંગ કેવી રીતે કરવું. ઘણા બધા મિત્રોને પ્રોબ્લેમ થતી હોય છે, સાહેબ મોબાઈલનું સ્ક્રીન રેકોર્ડિંગ કેવી રીતે કરવું, એવી પ્રોબ્લેમ આવતી હોય છે. મોબાઈલનું સ્ક્રીન રેકોર્ડિંગ એ કરી શકતા નથી હોતા ઘણી વખતે. ઘણા લોકોને મોબાઈલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવું હોય છે, તો એના માટેના તમારું જે સોલ્યુશન છે હું લાવ્યો છું કે તમે કવિ રીતે જે છે મોબાઈલનું સ્ક્રીનનું રેકોર્ડિંગ કરી શકો છો. જેમ કે મોબાઈલ ફોન આ રીતે ચાલતો હોય તો એનું રેકોર્ડિંગ થતું હોય એવો વિડીયો કેવી રીતે બનાવી શકો છો, એના માટે શું શું કરવું પડે છે, તો એના વિશે કઈ એપ્લિકેશનને યુઝ થાય કે કયું શું યુઝ કરવાનું એ પણ હું તમને કહેવાનો છું. એની પહેલાં જો તમે સૌરવ રબારી આપણી યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ નથી કરી, તો નીચે એક સબસ્ક્રાઈબનું બટન આવતું હશે લાલ કલરનું, એને ટેપ કરો અને બાજુમાં એક બેલ આઇકન આવે છે એને પણ ટેપ કરો અને ઓલ નોટિફિકેશન માટે દબાવી નાખો, એટલે નવી નવી વિડીયો જે છે તમને ગુજરાતી લેંગ્વેજમાં મળતી રહે સૌથી પહેલાં. તો મિત્રો, તમારે સૌથી પહેલાં તો શું કરવાનું છે, તમારે જવાનું છે પ્લે સ્ટોરની અંદર જવાનું છે તમારે. ઓકે, બહુ આસાની છે કે પ્લે સ્ટોરમાં તમે જશો, પ્લે સ્ટોરમાં જવાનું છે તમારે અને એની અંદર જઈ અને તમારે સર્ચ કરવાનું છે. ઓકે, તમે ત્યાં જઈને આવી રીતે એ ઝેડ સ્ક્રીન રેકોર્ડર આ તમે સર્ચ કરશો, જ્યારે એ ઝેડ સ્ક્રીન રેકોર્ડર ત્યારે તમારી સામે એક આવું ઇન્ટરફેર ઓપન થશે. એક આવું ઇન્ટરફેસ જે છે તમારી સામે ઓપન થશે, એ ઝેડ સ્ક્રીન રેકોર્ડર વિડીયો રેકોર્ડર લાઇવ સ્ટ્રીમર એક તમારી સામે આવું જોવા મળશે. તમને એક આવું ડેશબોર્ડ આખું ઉત્પન્ન થશે તમારી સામે. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ એ ઝેડ સ્ક્રીન રેકોર્ડર છે, બરાબર. તો આના યુઝથી તમે ઇઝીલી તમારા ફોનનું રેકોર્ડિંગ જે છે કરી શકો છો. તો જોવા જઈએ કે આની અંદર ખાસ શું એવું તો છે મિત્રો, કે હું તમને આ સજેસ્ટ કરું છું. તો મિત્રો, સારામાં સારું એપ્લિકેશન છે, જુઓ તમે અહીંયા આના ડાઉનલોડ 10 મિલિયનથી વધારે છે અને એમને 4.6નું રેટિંગ મળેલું છે અને બહુ જ નાની એવી એપ્લિકેશન છે, તમે ઇઝીલી ફોનમાં યુઝ કરી શકો છો. તો આને તમારે કેવી રીતે યુઝ કરવું, અહીંયા આખી ફોર્મેટ આપેલી છે, આ રીતે કંઈ એપ્લિકેશનો ઉત્પન્ન થાય છે, બરાબર. અહીંયા તમે થોડું સેટિંગ જે છે સેટ કરી શકો છો. અહીંયા તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી નાખશો એટલે આ રીતે હું તમને આ લાઈવ ડેમો કરીને બતાવત પણ છે ને. હાલમાં આપણે જે રેકોર્ડિંગ થઈ રહ્યું છે, આ હાલમાં જે હું બોલી રહ્યો છું, આ મોબાઈલનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે, એ પણ આ જ રેકોર્ડર એટલે કે એ ઝેડ સ્ક્રીન રેકોર્ડરથી થઈ રહ્યું છે. તમે ઉપર જોઈ લો, બરાબર, આ એ ઝેડ સ્ક્રીન રેકોર્ડરથી જ આપણે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ. તો એની અંદર તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી એપ્લિકેશન ઉપર જો ટેપ કરશો એટલે તમને આવું ઇન્ટરફેસ ઓપન થયું જોવા મળશે. હવે તમારે શું કરવાનું, અહીંયા રેકોર્ડ બટન પર જે આ ભાઈ ક્લિક કરી રહ્યા છે એમ ક્લિક કરવાનું, જેથી તમારું રેકોર્ડિંગ જે છે સ્ટાર્ટ થશે, બરાબર. અહીંયા તમે સેટિંગની અંદર કેટલું રિઝોલ્યુશન રાખવું, કયા પ્રકારની ફ્રેમ બધું તમે સેટ કરી શકો છો. પછી અહીંયા તમારો વિડીયો આવી રીતે આવી જશે, પછી તમે એને શેર કે તમારે જે કરવું એ તમે કરી શકો છો. એની અંદર વિડીયોનું એડિટિંગનું ઓપ્શન પણ મળતો હોય છે, જેનાથી તમે વિડીયો પણ ત્યાંના ત્યાં એડિટ બી સરખી રીતે કરી શકો છો. તો આ છે મિત્રો એપ્લિકેશન એ ઝેડ સ્ક્રીન રેકોર્ડર. તો આનાથી તમે જે છે એ સ્ક્રીન રેકોર્ડિંગ કરી શકશો. તો મિત્રો, તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. ઓકે, અને કોઈ બી સવાલ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં. ઓકે, ધન્યવાદ.